सदानन्दाम्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षुगल कृपा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો અને તરંગ ચાર એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રીહરિ માંડવીમાં બિરાજમાન છે ત્યાં વેદાંત્યોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી મહારાજે એ બધાઈને જ્ઞાન આપ્યું છે પુરુષોત્તમથી પર કાંઈ નથી શ્રીજી મહારાજે ગઈકાલે અગત્યની વાત એ કરી પૃથ્વીરૂપ થઈએ ત્યારે બધે પૃથ્વી જ દેખાય જળરૂપ થાય ત્યારે જળરૂપ દેખાય તેજરૂપ દ્રષ્ટિ થાય ત્યારે બધે તેજ જ જણાય વાયુરૂપ દ્રષ્ટિ થાય ત્યારે વાયુ જ જણાય આકાશરૂપ દ્રષ્ટિ થાય ત્યારે આકાશ જ જણાય અહંકારયુક્ત દ્રષ્ટિ થાય ત્યારે અહંકાર જ જણાય મહત્વયુક્ત દ્રષ્ટિ થાય ત્યારે એ જ જણાય પ્રધાનમય દ્રષ્ટિ થાય ત્યારે પ્રધાન જણાય પુરુષમય દ્રષ્ટિ થાય ત્યારે પુરુષ જણાય પ્રકૃતિમય દ્રષ્ટિ થાય ત્યારે પ્રકૃતિ જણાય અને મૂળ પુરુષમય દ્રષ્ટિ થાય ત્યારે મૂળ પુરુષ જણાય ને એનાથી પર અક્ષરમય દ્રષ્ટિ થાય ત્યારે અક્ષર જ બધે જણાય અને જ્યારે પુરુષોત્તમ રૂપ દ્રષ્ટિ થાય ત્યારે બધે પુરુષોત્તમ જ જણાય અને એ પુરુષોત્તમથી પર જેને કશું જ ના લાગે એને આત્યંતિક જ્ઞાન કહેવાય આ વાત ગઈકાલે તાત્વિક હતી જે અગત્યની વાત આવી હતી શ્રીજી મહારાજની આગળ સ્વામી વાત લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે पूरा ग्यारह तरंग पांच श्री हरि की ये बात यहाँ प्रबल यगाद ही हा वेदांते सो सब सोनी के आश्चर्य पाए ते हा कर सिर नामी के श्री हरि से कहत ते हो શરણ તુમારે કીજે પ્રભુ માગત હૈ તુમશે એહુ શરણ તુમારે કીજે પ્રભુ માગત હૈ તુમશે એહુ શ્રી શ્રીહરિએ ઘણી બળવાળીને અગાધ જ્ઞાનપૂર્ણ જે વાત કહી બળવાળી અને અગાધ જ્ઞાનપૂર્ણ પુરુષોત્તમ મય દ્રષ્ટિ કરવી એ પ્રથમનું એકાવન વચનામૃત છે એક ભક્તની રિક્વેસ્ટ છે એકાવન ને બાવન વચનામૃત સમજાવજો લઈશું એકાવન ને બાવન તાત્વિક વચનામૃતો છે કોર્ષમાં છે સમજવા થોડા કઠણ છે પણ ચોક્કસ એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું કહુટ પહેલાં લઈ લઈશું અગાધ જ્ઞાનપૂર્ણ જે વાત કહી તેને સાંભળીને બધા વેદાંતિઓ આશ્ચર્ય પામે એવી અગાધ વાત મહારાજે કરીને વેદાંતિઓને આશ્ચર્ય લાગ્યું કારણ કે પુરુષોત્તમય દ્રષ્ટિ કરવી એ વાત જ બહુ અગાધ છે એ વાત જેને હાથ આવી જાય ને હીરો હીરાથી વેંધાઈ જાય કેતા ભગવાન એને મળી જ જાય એવી વાત છે એવી વાત મહારાજે કરી ત્યાં તેમને બંને હાથ જોડીને મસ્તક નમાવ્યું અને શ્રીહરીને કહ્યું પ્રભુ અમને આપના સરને લો આપની પાસે અમે તે માગીએ છીએ ત્યારે શ્રીહરિએ જળ મગાવ્યું પોતાના હાથથી તેમનો હાથ પકડ્યો પછી તરત જ વર્તમાન નિયમ ધરાવ્યા અને તેમના અનંત જન્મના પાપનો નાશ કર્યો કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ મહારાજે જેવું એ લોકોએ કીધું કે અમને તમારા શરણમાં લો એટલે મહારાજે હાથ તરત જ હાથમાં લીધો મહારાજ કામ કરવા તો આવ્યો છું પાણી લઈને હાથમાં મૂક્યું અને જન્મના પાપોનો નાશ કર્યો જ્યારે આપણે વર્તમાન ધરાવીએ છીએ ભગવાનના સંત પાસે ત્યારે વર્તમાન ધરાવતી સમયે આપણને ભગવાનના સંત સત્પુરુષ વર્તમાન આપે છે પાંચ વર્તમાનનું પાલન કરજો અને ત્યારે આપણી પાસે શ્લોક બોલાવે છે પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો નોશ્મી એ જ્યારે શ્લોક બોલાવે એમ કે છે અત્યાર સુધીના જેટલા પાપ માત્ર છે એ બધાનો નાશ થાય છે વર્તમાન ધારે ત્યારે સંચિત કર્મો જેટલા હતા એ બધાનો નાશ સુકૃત હોય દુષ્કૃત બધું જ જે સંચિતમાં પડ્યું છે બધું નાશ થઈ ગયું હવે રહ્યું કહ્યું ક્રિયમાન કર્મ અને પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ એટલે નસીબ જે મળી ચૂક્યું છે જેનું સર્જન થઈ ચૂક્યું છે પરંતુ હજુ કેટલાય કર્મો એવા છે કે જેના ફળ ભોગવવાના બાકી છે જન્મો જન્મના આપણે જ્યારે ભગવાનના શરણાગત થયાના કંઠી આપણને પહેરાવી જ્યારે ત્યારે આ શરણાગતિની નિશાનીનો અર્થ જ એ થાય છે કે આપણા પૂર્વના બધા જ પાપ બળી ગયા સંચિત કર્મ બધા જ બળી ગયા શરણાગત થતા માત્રની સાથે હવે ક્રિયમાન કર્મ જે છે જે આપણે રોજિંદી ક્રિયા કરીએ છીએ આ કર્મભૂમિ છે એ ક્રિયમાન કર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરતા હોવાથી એ ભક્તિ બની જાય છે એટલે કર્મ નથી થતું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાથી એ ભાગવત ધર્મ બને છે ભગવાનની આજ્ઞામાં વર્તવાવાળું જીવન એ ભાગવત ધર્મ બને છે એટલે કર્મ નથી રહેતું ભાગવત ધર્મ થઈ જાય છે ભક્તિરૂપ થઈ જાય છે કર્મ પણ ભક્તિરૂપ થઈ જાય છે જેમ કે તમે ધંધો કરો છો નોકરીએ જાઓ છો પણ તમે એટલે જાઓ છો ભગવાને તમને કર્તવ્ય આપ્યું છે તમારા કુટુંબ પરિવારનું પાલન પોષણ કરવું કંઈક સત્સંગને અર્થે સેવા કરવી તો તમે કમાવો છો તો કરો છો એ ભાવથી તમે કરો છો ભગવાનની ઈચ્છા પ્રમાણે હું આ કરું છું તો એ ભક્તિ થઈ ગઈ એટલે ક્રિયમાન કર્મ લાગતું નથી અને જે પ્રારબ્ધ કર્મ છે જે નસીબ વિધાતાના લેખ જે લખાઈ ગયા છે ભગવાને જે પાછલા સંચિત કર્મોમાંથી થોડુંક કંઈક સારું નરસું કર્મનું ફળ આપી અને એક પ્રારબ્ધ નસીબ બનાવ્યું છે એને ભોગવી લેવાનું છે એને ભોગવી લેવાનું છે ભગવાનની ઈચ્છા જાણીને ભગવાનની જેમ ઈચ્છા હોય એમ ભગવાન કરે આવી રીતે જે જીવી જાય એનો અંતિમ શ્વાસ આવે એ ભગવાનને પામી જાય એટલે ભગવાન કહે છે તરત જ વર્તમાન ધરાવ્યા બધા પાપનો નાશ કર્યો તેમને સ્વામિનારાયણ નામનું ભજન કરવાની રીત બતાવી તેમના અંતકાળે આવીને અમે પોતાના અક્ષરધામમાં લઈ જાશું आओ कॉल आप महाराजे कि हमें तमने अंत काढ़े अमरा धाम में लई जासु कॉल दाए हरि सिखते ही दीने आपे पौड़ी रहे रंग भीने मध्यमनी सी ऊपर का छो गए वो मध्यमनी सी ऊपर का छो गए वो શ્રી હરિ બાત ત્યાં લગ કિયેવું શ્રી હરિ બાત ત્યાં લગ કિયેવું મહારાજે એમને સ્વામિનારાયણનું ભજન કેમ કરવું એની રીત બતાવી કોલ આપ્યો કે અમે તમને અંતકાળે અક્ષરધામમાં લઈ જાશું શ્રીહરિએ તેમને રજા આપી અધ રાત ઉપર થોડો સમય થયો ત્યાં સુધી શ્રીહરિએ વાતો કરી હતી જીવને સત્સંગ કરાવવા માટે ભગવાનને ભગવાનના સંતને ભગવાનના એકાંતિક ભક્તોને રાત્રે રાત્રે જાગવું પડે છે ત્યારે સત્સંગ થાય છે તમે બધા સત્સંગ કરતા હશો એ પોતાના જીવનમાં ઊંડા ઉતરીને જો કોઈક દિવસો તમારા એવા હશે કે જ્યારે તમારી સાથે કોઈ ભગવાનના સંત કે કોઈ ભગવાનના સંત દ્વારા તૈયાર થયેલા એકાંતિક ભક્ત એ તમારી સાથે રાત્રે રાત્રે જાગીને કેટલો સત્સંગ કરાવ્યો હશે ત્યારે આ સત્સંગને મધ્યે આપણે આવ્યા હોઈશું લગભગ પોતપોતાના જીવનમાં ઊંડા ડોકિયા કરીને જેટલા ઊંડા ગયા હોય વિચારશો તો કોઈક ને કોઈક જગ્યાએ આવું જ મળશે જીવને સત્સંગ સંત કે ભગવાનના એકાંતિક ભક્તના ઉજાગરા વિના નથી થતો એને રાત્રે જાગી જાગીને સત્સંગ કરાવવો પડે છે કેટલા ભગવાનના ભક્તો આજે છે એવા અહીંથી ઠેક ઓસ્ટ્રેલિયા ભક્તોને સત્સંગ કરાવતા હોય રાત્રે જાગતા હોય રાત્રે બાર એક બે વાગ્યા સુધી જાગે અને ત્યાં સત્સંગની વાતો કરે એવા ભગવાનના ભક્તો છે સત્સંગ એમને નથી થતો રાત અને દિવસ જોયા વિના જ્યારે ભગવાન ભગવાનના એવા એકાંતિક સંતો સત્પુરુષો ભક્તો જ્યારે મંડે છે ને ત્યારે સત્સંગ થાય છે સત્સંગ કરાવતા જીવને ચડાવતા રાતના ઉજાગરા થઈ જાય છે ભગવાનને ભગવાનના સત્પુરુષ અને સંતો ભક્તોને સત્સંગમાંથી પાડતા એક મિનિટ પણ થતી નથી કોઈને ચડાવવો હોય ને રાતના ઉજાગરાઓ ભૂખ તરસ જોયા વિના સાધુઓ પોતાના લોહી રેડે છે ત્યારે એક જીવ સત્સંગમાં ચડે છે પોતપોતાના જીવનમાં નજર કરી લે મોમુકશું કે મારી પાછળ સાધુએ ઉજાગરા કેટલા કર્યા છે મારી પાછળ હરિભગતે ઉજાગરા કેટલા કર્યા છે એના ધંધા છોડીને નોકરી છોડીને મારી પાછળ કોઈ હરિભગતે મહેનત કેટલી કરી છે દરેક મોમુક્ષુ પોતપોતાના અંતરમાં થોડો તપાસ કરે પોતાનો શરૂઆતનો સમય વિચારે કે મારો શરૂઆતનો સમય આ સત્સંગનો હતો ત્યારે મારી પાછળ કોઈ ને કોઈ આ સત્સંગના મોટા સત્પુરુષે કોઈને કોઈ આ સત્સંગના મોટા સાધુઓએ કોઈ ને કોઈ આ સત્સંગના મોટા હરિભક્તોએ મારી પાછળ લોહી રેડ્યા છે મમુક્ષુ વિચારે ત્યારે ખબર પડે હવે એવો મમુક્ષુ વર્ષોથી સત્સંગની અંદર આગળ વધતો હોય ચડાવવા માટે ઉજાગરા કરવા પડે પાળવા માટે ઉજાગરો ના કરવો પડે પાળવા માટે તો બે મિનિટની વાત કાફી હોય છે કાફી હોય છે માટે દરેક મમુક્ષુ ક્યારેય કોઈ સત્પુરુષના કોઈ સંતોના કોઈ ભક્તોના ઉજાગરાઓ એનો દાખલો વ્યર્થ ના કરી નાખે મમુક્ષુએ પોતાના અંતરમાં તપાસ કરવો સત અને અસતનો વિવેક કરવો આ જગતના પ્રપંચને ઓળખવો આ જગતની રીતને પણ ઓળખવી કળિયોગી માયાને પણ ઓળખવી ક્યારેય પણ સત્સંગની અંદર આપણે જેટલા પગથિયાં ચડી ગયા છે એટલું ચઢેલું જ રહેવું કારણ કે આપણે સત્સંગની અંદરથી બે પગથિયા હેઠા ઉતરીએ છીએ આપણે ભગવાનનો દાખલો ભગવાનના સત્પુરુષોનો દાખલો ભગવાનના સંતો ભક્તોનો દાખલો એની ઉપર પાણી ફેરવી દઈએ છીએ આપણે હો પગથિયા ચડ્યા હોય ત્યાંથી સિત્તેર પગથિયા હેઠા ઉતરી જઈએ જેને રાત્રે ઉજાગરા કરી કરીને જેને ભૂખ્યાને તરસ્યા રહીને આપણને એટલા પગથિયા ચડાવવા માટેની મહેનત કરી એની મહેનતનું ફળ આપણે જ્યારે એને એવું આપીએ કે સોના પગથિયાથી ત્રીસમાં પગથિયા આવીએ ત્યારે ચોક્કસ આપણું કદાચ નામ સેવક્રમમાં પણ લખાઈ શકે કારણ કે કર્યા કૃત્યને આપણે સમજી ન શક્યા કોઈ કે આપણી પાછળ પોતાની ઊંઘ છોડી કોઈ કે આપણી પાછળ પોતાનું જમવાનું છોડ્યું કોઈ કે આપણી પાછળ પોતાની જોબ છોડી કોઈ કે આપણી પાછળ પોતાનો ધંધો છોડ્યો કોઈ આપણી પાછળ પાંચ દસ પચાસ પાંચસો રૂપિયા ખર્ચીને પોતાના પૈસે આપણને સત્સંગ કરાવ્યો એના દાખલાને આપણે સમજી ના શકીએ એ ન સમજવો એનાથી મોટું કૃતજ્ઞિપ જીવનું કશું જ નથી કોઈ કે આપણી પાછળ બહુ મહેનત કરી છે આજે પણ કોઈક આપણને જાળવી રાખે છે મહેનત કરીને પોતાના તપ ભજન વ્રત દ્વારા આપણને કોઈ પકડી રાખે છે આપણને એવા સંતો ભક્તો સત્પુરુષો ભગવાનને પ્રાર્થના કરી કરીને સત્સંગને વિશે રાખી મૂકે છે બાકી આ માયાનું વાવાઝોડું આ ઇન્દ્રિયો અંતકરણનું વાવાઝોડું પોતાના અંતરમાં થતા સંકલ્પો બાજુ જીવ જોવે તો ખબર પડે કે આ મને સંકલ્પ અહીંયા આગળ સત્સંગમાં એક ઘડી ટકવા દે એવો નથી ટક્યો છું ટક્યો છું એ કોકની કોકની ભૂખ ઉપર ટક્યો છું કોઈક ભૂખ્યાર્યા છે ને કોઈ તપ કર્યા છે કોઈ ભજન કરે છે મારા વતી કોઈ તપ કરે છે કોઈ મારા વતી પ્રાર્થના કરે છે એવાના દાખલા ઉપર આપણે ટક્યા છીએ અને એવાનો જે દાખલો છે ભગવાનનો આ દાખલો છે અડધી રાત સુધી શ્રીજી મહારાજે વાતો કરી છે નંદ સંતોએ એવું દાખલો કર્યો છે ગામડે ગામડે ફરી અડધી રાતો સુધી જાગ્યા છે ત્રણ ત્રણ દિવસના ઉપવાસો કરીને સંતો ગામડે ગામડે વિચરણ કર્યું છે ત્યાર પછીના પણ સદગુરુ સંતો એટલો દાખલો કર્યો છે અને આજે પણ એટલો દાખલો સંતો ભક્તો કરે છે એમના દાખલાને ક્યારેય વ્યર્થ ન થવા દઈએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વિક્ષેપ આપણને સત્સંગમાંથી એક રતિવા ચડીએ પણ પાછા ન પડીએ એનું નામ દાખલો સફળ કર્યો કહેવાય મહારાજ કે અમારા દાખલા બાજુ જોજો એમ ભગવાનનો ઉજાગરો કરેલો જે દાખલો છે એને આપણે જોવાનો છે આ સત્સંગને એવી રીતે જે જોવે છે સત્સંગમાંથી ક્યારેય પાછો પડતો નથી રતિવા સરસ થાય પણ મોડો તો પડે જ નહીં મહારાજે કહ્યું રતિવા સરસ થાય સારો થાય પણ પાછો ના પડે એનું નામ સત્સંગ કહેવાય જ્યારે મહારાજ અધરાત ઉપર થોડો સમય ગયો ત્યાં સુધી મહારાજે વાતો કરી પછી રંગભીના ઘનશ્યામ પોડી ગયા જ્યારે અરુણોદય થયો ત્યારે શ્રીહરિ સ્નાનાદિક કર્મ કરીને તરત જ તૈયાર થઈ ગયા સાથે જે સંતો વર્ણ્યોન પાર્સદો હતા એ બધા પણ નાહીને તૈયાર થઈ ગયા પછી શ્રીહરિ અંજાર ગામ આવ્યા બધા હરિભક્તો દોડીને સન્મુખ આવ્યા વિપ્ર છગનભાઈ જોશી અને ખેતાભાઈ સુથાર એ હરિભક્તો હતા તે આવ્યા અને શ્રીહરિના ચરણોમાં પડ્યા આ અંજાર બધા કચ્છ બાજુના ગામ છે માંડવી અંજાર ઢોલ આદિક વાજિંત્ર વગાડીને શ્રીહરિને પુરમાં પધરાવ્યા શ્રીહરિ અંજાર આવ્યા ત્યારે બજારની શોભા અદ્ભુત કરી હતી આવે આખું વર્ણન છે બજારનું બધું બજારમાં અપાર પૂરજનો ઉભા હતા સૌના હાથમાં ફૂલહાર લીધેલા હતા એક સારા સુંદર અશ્વ ઉપર બેઠા હતા અને સુખકારી જરિયાની જરિયાની વસ્ત્ર પહેર્યા હતા અશ્વને પણ સજાવ્યો હતો શ્રીઅરિ ત્યારે અદ્ભુત શોભાને રહ્યા હતા છડીદાર છત્ર મસ્તક ઉપર શોભતું જરીદાર છત્ર મસ્તક ઉપર શોભતું હતું દેખનારા બધા લોકોનું મન એમાં લોભાતું હતું બધા નરનારીઓ ફૂલહાર પહેરાવતા બધાનું મન સામા લોભાતું હતું જરીદાર છત્ર ખરેખર લોભાવાનું સામા હોય પણ જીવનો સ્વભાવ છે પેલા છત્રમાં લોભાય પછી છત્રની નીચે મૂર્તિમાં લોભાય એટલે તો આ બધી શોભા કરવાની નહીં તો ભગવાનનું સાંગ ધ્યાન સૌથી શ્રેષ્ઠ ધ્યાન છે સાંગ ધ્યાન એટલે ફક્ત ને ફક્ત ભગવાનના તિલચિવાળું ભગવાનનું સ્વરૂપ વસ્ત્રો વિના ભગવાનની મૂર્તિનું તિલ ચિહ્નો સહિત જે ધ્યાન કરવું ને એને સાંગ ધ્યાન કહેવાય પછી ભગવાનનું જે વસ્ત્રો સહિત સ્નાન ધ્યાન કરવું અલંકારો વસ્ત્રો એ સહિત એ ઉપાંગ ધ્યાન છે અને પછી ભગવાનના લીલા ચરિત્રોનું ધ્યાન કરવું એ સલીલ ધ્યાન છે અને ભગવાન અને મુક્તોની સભાએ સહિત ભગવાનનું ધ્યાન કરવું એ સપારસદ ધ્યાન છે આ ચાર પ્રકારના ધ્યાન છે એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન સાંગ ધ્યાન છે ભગવાનને બસ કે વડ ભગવાનના તિલચી ભગવાનની મૂર્તિમાં ચોંટી રહેવું એ સાંગ ધ્યાન એ સાંગ ધ્યાન સૌથી કઠણ પણ છે ઉપાંગ ધ્યાન સેલવું પડે ભગવાન પહેર્યા હોય કેવું આમ પીવડા ઘનશ્યામ મહારાજ ને જો તમે હવાર હાંજ બપોર તમને લાગે કે આ વાઘો ક્યાંથી આવ્યો ગઈકાલોલા દુબઈના કાપડના વાઘા ધરાવ્યા હતા ધોતી લીલીને જાંબલી કલરનો પટકોન ઉપર ફેટો બાંધ્યો તો કેટલું સરસ અલગ 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 વાગા તમારે શિવ હોય તો એના સિવાય માનસી પૂજામાં જ તૈયાર થાય ખાલી આ સંતો અહીં પ્રત્યક્ષ પહેરાવી દે છે પણ માનસી પૂજાની અંદર પછી તૈયાર થાય બાકી આપણને પહેરાવાનું હોપી હોય તો ભગવાનને આપણે બે હા જુદી મથ્ય તોય ના પહેરાવાય એ ધોતી હા ભગવાનને આપણે ભેગા થઈને મંડ્યા ને ભગવાનને કહેવાય પ્રભુ તમે ઉભા રહો હું પહેરાવું છું પહેરાવાય દાદા એ ધોતી હાજ જ પહેરાય થઈ જાય તોય ના પહેરાવાય સીધી સયન આરતી જ કરવી પડે પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ ભગવાન કે આ તો દર્શન જ દઈ દેવાય પૂજારી એવો આવ્યો છે પણ સરસ વાઘા અહીં આગળ સંતો ધરાવે છે એટલે ઉપાંગ ધ્યાન બધાને સહેલું પડે સાંગ ધ્યાન અઘરું પડે પણ ઉપાંગ ધ્યાન છે ને એ બધાને સહેલું પડે આમ ભગવાને સરસ વાઘા પહેર્યા હોય ઘરે ના પહેર્યા હોય પટકો નાખ્યો હોય ભાગ બાંધી હોય ફેટો બાંધ્યો હોય આમ છેડો આમ લટકતો હોય આજે આમ કેવો આરામ આમ મહારાજનો આરામ લટકતો એ બધું યાદ એને કરીને યાદ કોણ રહી જાય મહારાજ યાદ રહી જાય કારણ કે જીવનો સ્વભાવ એવો છે કે એવું બધું એને ગમે એટલે જ ભગવાનને આવું ધારણ કરવું પડે કઈ વસ્ત્રને પટકાથી ભગવાન શોભે છે ભગવાનથી એ બધું શોભે છે પરંતુ આપણી દ્રષ્ટિ માઈક છે એટલે આપણને ભગવાન એવી રીતે દર્શન આપે તો જ ગમે પણ પ્રેમાનંદ સ્વામીને એને તો સાંગ ધ્યાનમાં ગોપાલ સ્વામીને ને સાંગ ધ્યાનમાં મુક્તાનંદ સાંગ ધ્યાનમાં એમને સાંગ ધ્યાન હોય મૂર્તિ માં જ મૂર્તિ મય બન્યા હોય મૂર્તિ સિવાય કઈ જ ના હોય એ સાંગ ધ્યાન છે જરીદાર છત્ર મસ્તક ઉપર શોભતું હતું દેખનારા બધા લોકોનું મન એમાં લોભાતું હતું બધા નરનારીઓ ફૂલહાર પહેરાવતા દર્શન કરવા છતાં તેમની આંખોને તૃપ્તિ થતી ન હતી જય જય મુખવદત જન સારે જોવત મૂર્તિ પલક નહીં પારે દર્શન દેવત સ્વામી દર્શન દેવત સ્વામી છગન કે ભુવન આય બહુ નામી બધા જ લોકો જય 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 ઘોષ કરતા હતા મૂર્તિના દર્શન કરતાં મટકું પણ મારતા નહીં આમ દર્શન આપતા બહુનામી શ્રીહરી છગન જોશીને ઘેર આવ્યા છગનભાઈએ એક નવરંગ પલંગ ઢાળીને એના ઉપર તેવા જ ગાદી તક્યા બિછાવી દીધા તેના ઉપર શ્રીહરીને પધરાવ્યા તેની શોભા અનંત બની હતી શ્રીહરીની સાથે જે સંતો વર્નીઓ પાર્ષદો આવ્યા હતા એ સૌને ઉતારા આપ્યા એ પછી રસોઈ કરાવી છગનભાઈને ઘેર ઉતર્યા છે મહારાજ અંજારમાં જ્યારે સંધ્યા સમય થયો ત્યારે દીવા કરાવ્યા ગામના પાર લોકો આવ્યા સંતો આરતી બોલવા લાગ્યા તે પછી નારાયણ ધૂન કરી ક્રમ આનો આ ચાલે છે મહારાજ વખતથી આરતી નારાયણ ધૂન રામકૃષ્ણ ગોવિંદ એ ધૂન બોલાવી તેનો મહાન ધ્વનિ થયો બધું આકાશ ગાજી ઉઠ્યું જ્યારે તે નારાયણ ધૂન પૂરી થઈ ત્યારે જય ધ્વનિ મુક્તિ કર્યો જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શરીર જમવા ઉઠ્યા ક્રિયાકુશળ શ્રીહરી એક પીતાંબર પહેર્યું અને બીજું પીતાંબર ઓઢી લીધું ચાખડીઓ પહેરીને જ્યાં રસોઈ તૈયાર કરી હતી ત્યાં આવ્યા જળથી બંને ચરણ ધોવડાવ્યા પછી આવીને બાજોટ ઉપર બેઠા ભોજનોને પીરસેલો થાળ લાવીને આગળ ધર્યો સાકર નાખીને કંસાર કર્યો તો તેની સાથે રોટલી પણ ધરાવી હતી પાપડ અને શાક પણ ઘણા ભાવથી ધરાવ્યા હતા શ્રીહરી તેને જમવા લાગ્યા જ્યારે પ્રભુ કંસાર જમી રહ્યા ત્યારે ભાત અને દૂધ લીધું દૂધ મે સો ડે જીતની રુચિ સોજે રૂચિ સો જે પેહુ દોતીન વેર વેર નીર પીવતબુ દૂધમાં સાકર નાખી જેટલી રુચિ હતી એટલું પ્યારા શ્રીઅરી જમ્યા જ્યારે જમતા હોય ત્યારે વચ્ચે બે ત્રણ વાર પાણી પીતા વચ્ચે મહારાજ બે ત્રણ વાર પાણી પીતા એક ભાગ પાણીનો એક ભાગ વાયુનો અને બે ભાગ અનાજનો દી કોઈ રોગ થાય નહીં એક ભાગ જળનો રાખે એક ભાગ વાયુનો રાખે અને બે ભાગ પેટના ચાર ભાગ કરી દેવાના એકમાં વાયુ એકમાં પાણી બેમાં અનાજ કોઈ દી કોઈ બીમારી થાય નહીં લીલું જમો કે ના જમો રોગ ના થાય અંદરનો રોગ એ ના થાય ને બારનો ના થાય એક રોગ ના થાય આ વધારે રોગ કેમ થાય છે આ બધું અનબેલેન્સિંગ થાય એટલે આ આશીર્વાદ વાળો શબ્દ મેં તમને કીધો છે આશીર્વાદ છે અંદરનો રોગ અહીં ના થાય બારનો ના થાય પણ આવું ના થાય એટલે બધા રોગ થાય અંદરના બહારના બે રોગ થાય અંદરના એટલે આત્મા ઉપરના રોગો બધા સંતો મહારાજ શ્રીહરીને જમતી વેળાએ બે ત્રણ વાર પાણી પીતા એક પાસેર પાણી ભરાય એવડો ચાંદીનો અપખોરો હતો તેને ચાંદીના લોટા ઉપર જ મૂકતા અને તેના ઉપર પાણી ગાળવાનું ગળનું મૂકતા શ્રીહરીને જમતી વેળાએ પાણી પીવાનું હોય ત્યારે તરત વરની સામે જોતા તેઓ શ્રીહરિની મરજી જાણતા હતા એટલે તરત જ વરની હાથમાં પાણીનો અપખોરો આપતા મરજીને જાણવાવાળા હતા વરની ઘણા સેવકો એવા હોય જે એના માલિક હોય ને એના આંખના ઈશારાને સમજી જાય કે આ શું કહેવા માગે છે અને ઘણા સેવક એવા હોય કે કે તોય ના સમજે કે પછી સમજે અને ઘણા કેવા હોય કે કે ને તોય ના સમજે કે આ શું કહેવા માંગે છે અને માલિકને કેવો સેવક ગમે ઈશારાથી સમજે ને એ બધાને ગમે બાકી ઈશારો કરે હું કરે શું તો એવો એવો ગમે નહીં પણ આ વરની એવા સેવક હતા મહારાજના અને જેને જેમાં હેત હોય ને એના ઈશારામાં સમજી જાય જેને જેમાં હેત હોય એ આમ ઈશારો કરે ના ને તોય સમજી જાય કે આ શું કહેવા માગે છે અને જેને હેત ઓછું હોય ને એને કાંઈ ખબર ના પડે વરની એવા હતા મહારાજમાં હેતવાળા હતા સ્ત્રીઅરી જમી રહ્યા એમ જાણીને વરનીએ હેતથી હાથ અને મુખ ધોડાવ્યા રૂમાલથી તેને લૂછાવ્યા પછી સ્ત્રીઅરીએ હેતથી મુખવાસ લીધો અને સેવક એ જ સાચો છે જે સ્વામીની મરજીને જાણી શકે ભક્ત એ જ સાચો છે જે ભગવાનની મરજીને સમજી શકે કે ભગવાનની શું મરજી છે મરજીને નથી સમજતો મરજીને નથી સમજતો એ મરેલો છે સત્સંગમાં છે તો એ મરેલો છે કારણ કે મરજીને સમજી ના શક્યો કોઈના હૃદયથી આશીર્વાદ જોઈતા હોય તો એની મરજીને સમજતા શીખવું પડે કોઈનો રાજીપો જોઈતો હોય તો એની મરજીને સમજતા શીખવું પડે કે એમની મરજી શું છે એ મારી પાસે અત્યારે શું કરાવવા માંગે છે એમ જો સમજાઈ જાય તો રાજીપો થાય તમારા સંસારમાં કેવું હોય છે કો તમે જો ઘરવાળાની મરજી સમજો તો રાજી ઘરવાળાની મરજી જો સમજી જાય આંખના ઈશારે તો રાજી અને ઘરવાળાની મરજી એમ કે હમણાં સોનાના ભાવ ઘટ્યા છે એનો અર્થ શું થયો હમણાં સોનાના ભાવ ઘટ્યા છે અથવા તો એમ તમને કે આજે હું જોબ થી પાછી આવતી હતી ને ત્યારે પેલા જ્વેલરી સ્ટોર ઉપર એક બોર્ડ માર્યું કે કોઈ હીરાનો ડાયમંડનો હાર કંઈક પચીસો માં મૂક્યો છે બહુ સસ્તો કહેવાય એનો અર્થ અર્થસો એ જોઈને આવ્યા હોય દુકાન ઉપર જોઈને જ આવ્યા હોય પણ એને આવીને કીધું કે ભાઈ મેં જોયો હતો હવે તમે બોલો છો મોઢામાં ઠીક કે ભાઈ લેવો છે તો લઈ લો અને તમે બોલ્યા કે લેવો છે તો લઈ લો એટલે તરત રાજી રાજી થઈ જાય બોલો કે મારી મરજીને આ જાણી ગયા પણ હવે એમાં તમે એક વાર રાજી કે કામ થાય એવું નથી વર્ષે રાજી થઈ શકતા તમારી ભેગા રહીને ઠર્યા જ નહીં કે તમારી ભેગા આવ્યા ને પણ હજુ ઠર્યા એટલે તો દાદા અહીં ઠરી ગયા તમે ત્યારે હું ઠરવું હોય તો ઠરે નહી તો કાઈ નહીં તમારી ભેગા આવ્યા ને ઠર્યા જ નહીં તો હવે સિત્તેર વર્ષે વાત એવી છે સંસારની અંદર ગમે એટલી મરજી જાણીએ તો પણ કોઈ રાજી થાય એવું નથી ભગવાન ભગવાનના સંત ભગવાનના ભક્ત એની મરજીને થોડીક સમજી જઈએ ને તો રાજી થઈ જાય ભગવાન બહુ રાજી થાય ભગવાનની મરજીને સમજતા શીખીએ તો જમીરિયા એમ જાણીને વર્ણિય હેતથી હાથ અને મુખ ધોળાવ્યા રૂમાલથી લૂછ્યા પછી શ્રીહરી હેતથી મુખવાસ લીધો પછી ભક્તજનોના આધારરૂપ શ્રીહરીએ તે સમયે સંતોને પાર્ષદોને જમાડ્યા તમે એ જોયું જમાડવા તો હેતથી જમાડાય હેતથી એ તો બરાબર છે આપણને સમજાય કે ભાઈ પ્રેમથી ભાવથી પીરસો એટલે જમે કોઈ પણ અહીં શું લખે છે શ્રીઅરી જમીરિયા એમ જાણીને વર્નીએ હેતથી હાથ અને મુખ દોડાવ્યા હાથ દોડાવવા હોય ને એમાં પણ સેવકની મરજી સેવક છે ને એની ભક્તિ કેટલી છે ને હાથ દોરડામાં ખબર પડે કેટલી ભક્તિ છે ભાવ કેટલો છે એ ખબર પડે ને કોઈ પીરસતા હોય તો એનો ભાવ કેટલો છે એ ખબર પડે જ ને હે પીરસે તોય ખબર પડે હાથ ધોવડાવે તો ખબર પડે હેતથી હાથ ધોવડાવે હવે જમાડ્યું હેતથી એ તો બરાબર છે પણ હાથ પણ હેતથી દોવડાવે એવા હોય ભગવાનમાં હેત આવું કરવું મુખ રૂમાલ રૂમાલથી લુછાવ્યા પછી મહારાજે હેતથી મુખવાસ લીધો પછી ભક્તજનોના આધારરૂપ શ્રીઅરી એ સમયે સંતોને પાર્ષદોને જમાડ્યા પોતે જ ઘણા હેતથી તે ભોજન પંગતમાં પીરસ્યું બધા સંતો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીઅરી હાથ ધોયા આવીને પલંગ ઉપર બેઠા પછી સૌની સભા થઈ પછી સંતોએ સારા ઉપદેશ ભરેલા કીર્તન ગાયા આ નવા ગામ હોય ને ત્યાં ઉપદેશ ભરેલા કીર્તન ગાવા પડે હરી એક નામ તેરા સુખકારી હરી એક નામ તેરા સુખકારી ગર્ભ મે ઉલટે મુખ સે નો દસ માસ મિત ગર્ભ મે ઉલટે મુખ સે નો દસ માસ માબિતા બહાર આઈ પડ્યા પૃથ્વી પર माया बाई हरी एक नाम तेरा मायारिअनातो आवा उपदेशना कीर्तन गाया माना गर्भा नौ महिना उधा माथे लटक माया लागी माया लागी माया लागी माया लागी, लागी पण मोखडानी ना लागी भगवान ना मोखळानी ना लागी बीजी बदी लागी એવું સંતો કીર્તન ગાયા તારે માથે નગારા વાગે મોતના રે લોલ આવા બધા કીર્તનો ગાયા ઉપદેશના બધા લોકો બેઠા હતા એમને કીર્તન ગણા ગમી ગયા તાલ બદ વાગતું હોય એટલે ગમી ગયું શબ્દની કઈ ખબર પડતી નહોતી હું હાલે છે સંતો કીર્તન ગાઈ રહ્યા આપણે નહીં ઘણી વખત કીર્તનો ગાતા હોય ને વાહ 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 તાળ્યો પડે મોર પણ હમજન કઈ ના પડે માવા તારી મોહી રે સાંભળવાની તો મજા આવી ફરી ગાવડાઓ હજુ હજુ મજા આવે આ કીર્તન સાંભળવાની પણ એના શબ્દને સમજતા હમજતા સમજીને હમજીને કીર્તન સાંભળતા હોય ને એવા બહુ ઓછા હોય બહુ જ ઓછા હોય મોટે ભાગે બધા કીર્તનને સાંભળતા હોય છે પણ સ્વર ઉપર સ્વર ઉપર એની નજર હોય છે તાલ ઉપર નજર હોય છે બીજા વાજિંત્રો ઉપર નજર હોય છે ભાવ ઉપર નજર નથી હોતી એટલું જ નહીં સાંભળવું ગાવાવાળો પણ ધ્યાન ન રાખે વગાડવાવાળો પણ ધ્યાન ન રાખે તો એની નજર પણ તાલ અને સ્વર ઉપર જ રહે છે કાલ અને સ્વરના સ્વામી પરમાત્મા ઉપર નજર રાખવી ગાવું વગાડવું સાંભળવું એ શબ્દ ઉપર જ્યાં સુધી નજર ન જાય એ શબ્દના ભાવ ઉપર નજર ન જાય ત્યાં સુધી ક્યારેય મેળ ખાય નહીં ગાયું તે ન ગાયા જેવું છે બે માં રે ને ના રે ગાવામાં સ્વરમાંય રે અને સહજાનંદમાંય રે રેજ ને નંદ સંતો બે રાખ્યું છે ને રેજ કેમ ના રે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એવું છે ને કી તો રેજ અભ્યાસ થી શું સિદ્ધ નથી થતું બધું જ થાય છે બધું જ થાય છે કારણ કે મૂળ વૃત્તિ તો પરમાત્મામાં ના લાગી તો જે એટલે જ કેવું પડ્યું પ્રથમના બાવીસ ગાયું તે ન ગાયા જેવું છે સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે એટલે પાછો એનો અર્થે સમજવો પડે અર્થ સમજાવી ના શું સંતો કીર્તન ગાઈ રહ્યા ત્યારે જે લોકો આવ્યા હતા એ બધાનું અત્યંત હિત વિચારી વાતો કરવા લાગ્યા ભગવાનને થયું કે આ બધાને હજુ કીર્તન તો સાંભળ્યા ગમી તો ગયા પણ સમજાયા નથી શ્રીહરિ ગણું હેત લાવીને બોલ્યા તમે બધાએ અહીં આવીને સંતોના કીર્તન સાંભળ્યા કીર્તનોનો જે ભાવાર્થ છે બધાને કદાચ ન સમજાયો હોય મહારાજે કહ્યું તે કીર્તનોનો અર્થ અમે જે સમજીએ છીએ તે તમને હવે અમે કહીએ છીએ મહારાજ જ્યારે જ્યારે વચનામૃત વાંચો જ્યારે કીર્તન ભક્તિ થતી ત્યારે મહારાજ કે આ કીર્તન ગવાતા હતા ત્યાં સુધી અમે વિચાર કરતા હતા વિચાર કરતા હતા મહારાજનો આ કોમન શબ્દ છે કીર્તન જ્યાં સુધી ગાયા નેત્ર કમળને મીચીને વિચાર કરતા હતા આજ સખી મોહન ડીઠારે આ કીર્તન જ્યારે મહારાજ કે આ કીર્તનને જ્યારે સાંભળ્યું અમારો આત્મા વિચારમાં જતો રહ્યો કીર્તન તો એવા છે વાલા ભક્તો એના શબ્દના ભાવને જો સમજીને ગાવા અને સાંભળવામાં આવે ને તો કીર્તન એક જ આપણા જીવનને પરમાત્મામય બનાવી દે કીર્તનની એટલી તાકાત છે તમે જુઓ જેટલા જેટલા મોટા મોટા ભક્તો થયા પૂર્વે મીરાબાઈ થયા હોય નરસિંહ મહેતા થયા હોય કે મુક્તાનંદ સ્વામી થયા કે પાછળ જે મોટા મોટા સદગુરુ સંતો થયા કીર્તન ભક્તિ કીર્તન દ્વારા ભગવાનમાં જોડાયા છે કીર્તનો કેવા કેવા મહારાજના લખ્યા છે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી આટલી વાતો કરતા તો એ ગવૈયા સાધુ હતા કીર્તનો સ્વામી બહુ ગાતા પહેલા કીર્તનો જ ગાતા પહેલા જયારે સ્વામી નાના સંતો ગણાતા કીર્તન ગવૈયા સાધુ હતા વાતો તો મહારાજે આજ્ઞા કરી પછી સ્વામીએ પોથી ખોલી થાંભલે ઓઠિંગન દઈને તે ભ્રમ પડછંદા કરીને આખા જીવોને ભ્રમરૂપ કરી મૂક્યા પણ કીર્તન ભગવાનમાં જોડાવા માટેનું બહુ સારું સાધન છે તમે જ્યારે જ્યારે કીર્તન સાંભળો ને ત્યારે કીર્તનનો એક સાથે એનું લખાણ કરેલી બુક પણ રાખવી જેમ કે તમને કીર્તનની કોઈ સીડી ગમે છે કોઈ કીર્તન ગમે છે તો કીર્તન અને કીર્તનના લખેલા શબ્દો જે નંદ સંતોના હોય કે ઈતર હોય એ શબ્દોને સાથે સાથે વાંચતા જવા એ શબ્દોને સમજતા જવું એ શબ્દોના ભાવ સુધી પહોંચવું ખાલી જીવનમાં પાંચ દસ કીર્તનોના ભાવ સુધી પહોંચી જઈએ ને ભગવાનની શરણા ભગવાનની મૂર્તિના ભગવાન પ્રત્યે ભગવાન અંતકાળના ભગવાન પ્રત્યેના ભાવના ભક્તિના પદો ભગવાનના જે છે વિરહના પદો જે મહારાજ માટેના છે પાંચ દસ પદો જીવનની અંદર સમજીને કોઈ ખાલી મોઢે કરીને ગોખી લે અથવા તો સમજી રાખે ને તો એ ભગવાન સાથેના તાર એના જોઈન્ટ થઈ જાય નંદ સંતોની આપેલી સંપત્તિ એ કાંઈ મામૂલી સંપત્તિ નથી નંદ સંતોએ પ્રેમ સખીએ લખેલા કીર્તનો મુક્ત મુનિએ લખેલા કીર્તનો બ્રહ્મ મુનિએ લખેલા કીર્તનો સદ્ગુરુ નિષ્કુળન સમયે લખેલા કીર્તનો ભૂમાનંદ સમયે લખેલા કીર્તનો દેવાનંદ સમયે લખેલા કીર્તનો મંજુ કેશાનંદ સ્વામીએ લખેલા કીર્તનો એ સામાન્ય મૂડી નથી આપણા તાર ભગવાનની સાથે રંગી દે એવી મૂડી છે એને પણ એકાંતમાં લઈને સમજવા જોઈએ કીર્તનને સમજવાથી સમજણ વધે છે કીર્તનને સમજવાથી ભગવાનમાં હેત વધે છે એવા ભગવાનના કીર્તનોના ભગવાને જે કીર્તનો નંદ સંતોના બનાવ્યા છે એના ભાવ એવા છે એ કીર્તનોનો અર્થ અમે જે સમજીએ તે તમને કહીએ છીએ તેનું ફળ વિચાર્યા વિના જો ઉદ્યમ કરવા તમને હવે અમે કહીએ તમે જે કાંઈ ઉદ્યમ ધંધો કરો છો તેમાં ફળનો વિચાર કર્યા વિના ક્યારેય કરતા નથી તેનું ફળ વિચાર્યા વિના જો ઉદ્યમ કરતા હો તો તેનું એક પણ પ્રયોજન કાંઈ હાથમાં આવતું નથી તેમાં પણ જો પાપ અને બંધન થાય એવો ઉદ્યમ હોય તો તે પાપનું બંધન જીવને અવશ્ય થાય છે પાપથી રહિત થઈ જવાય એવો ઉદ્યમ જો કોઈ કરે તો તેનાથી બધા પાપ છૂટી જાય છે જે કરવાથી જીવને પાપરૂપ બંધન થતું હોય તેનો વિચાર તો પ્રથમ જ કરવો જોઈએ આગ સાપ સિંહને કોઈ હાથથી અડતા નથી અને જે જે ઝેર કહેવાય છે તેનો સ્વાદ જાણીને કોઈ તેને ખાતા નથી મહારાજે કહ્યું આ કીર્તનનો ના અર્થ મહારાજ કે છે એટલે करने की नहीं बात ही जेती लोक शास्त्र निवारे तेती तितनी बात करत है जेहा तितनी बात करत है जेहा यहाँ पर लोक दुखी होते है यहाँ पर लोक दुखी होते है એટલે જે ક્રિયા કરવાની ન હોય તેનો લોકમાં ને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે નિષેધ કર્યો હોવા છતાં જો કોઈ તે ક્રિયાને કરતા હોય તો તે ક્રિયા કરનારો આ લોકમાને પરલોકમાં દુઃખી થાય છે શાસ્ત્રમાં નિષેધ હોય લોકમાં નિષેધ હોય એવી કોઈ પણ ક્રિયા હોય શાસ્ત્રમાં ના હોય ને લોકમાં એવું હોય કે આના કરવું શાસ્ત્રમાં નથી પણ લોકમાં એવું છે કે આના કરવું લોકમાં એવું છે કે એમાં કશું નથી કે આ ના કરવું કરું પણ શાસ્ત્ર ના પાડે છે કે આ ના કરવું તો ના જ કરવું શાસ્ત્ર અને લોક બંનેને મળતું હોય ને એ કરવું તો એમાં કોઈ બી લોક પરલોકમાં દુઃખ ના આવે એમ કે છે નજરે દુઃખ દેખાતું જ હોય છતાં તે દુઃખ થાય એવી ક્રિયાને જે કરે એનું નામ જ મોહ કહેવાય મોહે કરીને માણસો દુખી રહે છે બધા જ કારણ છે મોહ મોહ એટલે શું મોહની વ્યાખ્યા શ્રીજી મહારાજે બહુ સરસ વચનામૃતની અંદર કરેલી છે મહારાજે મોહની વ્યાખ્યા એવી કરી જ્યારે ગમતો વિષય હોય તેમાં ચિત્ત તનાતું હોય અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તું હોય એને મોહ કહીએ ગરડા મદિરાને ભાંગરૂપ કીધેલો છે પો સારંગપુરના ચૌદમામાં પોતાનો અવગુણ જેને ના સૂજે એ જ મોહનું રૂપ છે ગરડા મધ્ય પ્રકરણનું તેપનુ વચનામૃત મહારાજે આ મોહ વિશેની વાતો વચનામૃતની અંદર સારંગપુરના ચૌદમાં ગરડા મધ્યના પહેલામાં બેની અંદર મોહની ભરપૂર વાતો કરી છે એટલે મોહ જ્યારે વ્યાપે ને ત્યારે ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે વિષય તો બાંધે એવા છે પણ મોહ વ્યાપ્યો હોય ત્યાં સુધી જીવને ખબર નહીં ખબર પડે નહીં આ જીવને મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ના થાય ને સ્વામીએ જે શબ્દ વાપર્યો છે મારે બોલવો નથી કેવામાં હેત થાય એ સ્વામીએ કીધું છે મારે નથી બોલવું અત્યારે હવે કીધું ને લોકમાં મળતું ના હોય સ્વામી અત્યારે સ્વામી પાસે આ ઇન્ટરનેટ ને માઇક ને આવું બધું નહોતું ને અને દુનિયા એટલી બધી એનાલિસિસ કરવાવાળી નહોતી હું બોલ્યા એવું કંઈ કરવાવાળી નહોતી એ સભા મંડપમાં જ બોલવાનું હતું આપણો આ સભા મંડપ તો ક્યાંથી ક્યાં જતો છે એટલે સ્વામી એવું કીધું મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ના થાય અને ખાલી જગ્યા જેવી ખાલી જગ્યામાં હેત થાય વાંચી લેજો સ્વામીની વાતમાં એ જે કીધું સ્વામીએ એને મોહ કીધો એને શું કીધો મોહ કીધો જીવને એકાંતિક સત્પુરુષો એકાંતિક ભગવાનના ભક્તોમાં હેત નથી થતું અને પોતાના ગાર્બેજ જેવા શરીરમાં હેત થાય છે આનું નામ મોહ છે માટે મોહ જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખ જતું નથી મોહ જાય છે ત્યારે દુઃખ જાય છે મદિરા સે મોહ મદિરા ભારી મદિરા કરતા પણ વધારે મદિરા કઈ છે મોહ મદિરા ઓન મત તા કર કર હોત નારી કરત કરે તાકો અપમાન કરત રહત તૈ વાકો પીવાતી મદિરા કરતા પણ મોહરૂપ મદિરા વધારે ખતરનાક છે તે મોહની મદિરા દરેક કરી દે છે તેથી તે નર નારી કરનારા છે તેનું પણ અપમાન કરતા રહે છે સત્સંગ કરનારાનું અપમાન કરાવે છે કોણ જેને મોહ વ્યાપ્યો છે ને મોહરૂપી મદિરા પી અને જે લોકો સત્સંગ કરે છે ને એનું અપમાન કરે છે જે હરિભક્ત છે તેઓ તો નિયમ પાડવારૂપી વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરે છે પણ જે વિમુખ તેઓ તો નિયમરૂપી વસ્ત્રોને ફેંકી દે છે નિયમરૂપી વસ્ત્ર જ ના જો કપડા કાઢીને દોડે તો ખબર ના પડે પીધેલો છે એટલે એને શું ખબર પડે શું બોલે છે શું કરે છે શું વર્તે છે નથી ખબર પડતી મોહરૂપી મદિરાનું પાન કરીને લોકો આંધળા થઈ જાય છે તે મોહિલા લોકો માઈક પંચ વિષયોમાં સુખ માને છે તેના બંધાની થઈ જાય છે અજ્ઞાની માણસ જેમાં સુખ માનતો હોય તેમાં જો કોઈ સમજુ માણસ દુઃખ દેખાડે તો તરત જ તેને શત્રુ માને છે હોસ્પિટલમાં આગ લાગીને ફાયર બ્રિગેડવાળા ગયા તો કે ના કે હમણાં જ બહુ દિવસે આ જોવા મળ્યું ને તમે કાઢો છો કે તે બાર ના નીકળ્યા ઓલાને પકડી પકડીને જોવા ઊભા રાખે પેલા આ બધા ભાગ્યા બચાવવા વાળા તે બધા બળીને ખાખ થઈ ગયા ગાંડાને આવવું હોય એને સમજાવવા જાવ તો સમજે નહીં શત્રુ માને આ આખા જગતની રીત આવી છે આખું જગત આવું છે મોહાંત છે મોહાંત આખું જગત મોહાંત છે જો આ મોહાંત ના હોય તો આ જગત આલે જ કેમ એવું છે નિર્મોહી કરવાનું બહુ સ્વામીએ વાતમાં એક બહુ સરસ વાત કરી છે આદિ અને અંત્યનો વિચાર કરવો મધ્યનો વિચાર ના કરવો મધ્યમાં મોહ છે આદિનો વિચાર કરવો અંત્યનો વિચાર કરવો મધ્યનો વિચાર ના કરવો મધ્યમાં મોહ છે આપણા જેટલા થયા થયામાં એક વર્ષ ઉમેરીને વિચારો કે આપણે શું હતા કોણ હતા આત્મા હતા આ વચ્ચે આ શરીર મળી ગયું અને આ શરીર તૂટશે એટલે પાછા આપણે આત્મા આત્મા હતા આત્મા રૂપ થવાના વચ્ચે શરીર રૂપી મોહ વચ્ચે કોઈકના પિતા થયા માતા થયા સંપત્તિના માલિક થયા જે તે થયા બધો મોહ આદિ અને અંત્યનો વિચાર કરીએ ને એટલે બધો મોહ ટળે આવું સ્વામી કહે છે માણસ જેમાં હેત માનતો હોય તેને તે આધીન થઈ જાય છે જ્યારે તે હેત કરીને અંધ થઈ જાય ત્યાર પછી તેનો તેને તેનો અભાવ આવતો જ નથી અભાવ જ ના આવે હેત થઈ જાય પછી એને મોહ કહેવાય એથી શ્રી સર્જાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચી શ્રી સાગરના પૂરમાં એકાદશ પુરમાં અંજારમાં શ્રી એ લોકોને મો મદીરાની વાત કરીએ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજં વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જે